અને હવે કરીએ સમાચાર પર નજર. તો સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આખરે પોલીસ હરકતમાં આવી છે અને પ્રશાંત વજીરાણીને જે વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી તે મુદ્દે જ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટને તપાસ સોંપવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ મથકના પીઆઈની હવે પૂછપરછ થશે. અહેવાલ બાદના વિડીયો સહિતની વિગતોની પૂછપરછ થશે. ગૃહ વિભાગના જે સેક્રેટરી છે, જે ગ્રામ્ય એસપી છે, તેની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સંદેશ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ વિડીયો આવ્યો હતો, જેમાં પ્રશાંત વજીરાણી જે અત્યારે વસ્ત્રાપુર પોલીસ મથકમાં બંધ છે, તેમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. તેમના પત્ની દ્વારા ત્યાં ભોજનાલયમાં જઈને ઘરનું ભોજન ભરીને અને તેમને પહોંચાડવામાં આવતા હતા. આખરે અહેવાલ બાદ પોલીસ તંત્ર જાગ્યું છે. દિવ્યા, શું કાર્યવાહી હવે કરવામાં આવશે અહેવાલ પ્રસારિત થયા બાદ? પ્રીતિ, કહી શકાય કે ખ્યાતિ હોસ્પિટલના કાળા કારનામાનો એક બાદ એક પર્દાફાશ થઈ રહ્યો છે. સાથે જ ખ્યાતિ હોસ્પિટલને તમામ લોકોની સર્જરી કરનાર ડોક્ટર હાલ તમામ રિમાન્ડ ઉપર છે. રિમાન્ડ દરમિયાન ખુલાસા કરવાના બદલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તેને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી, એટલે કે જમવાનું પણ તેને વીવીઆઈપી રીતે આપવામાં આવતું હતું. હું ખુદ પોલીસ કર્મી જ અહીંયા જે અધિકારી થઈને એ પોતાના જે આરોપી હતો તેને જમવાનું પહોંચાડ હતો અને સંદેશ ન્યૂઝમાં એક વિડીયો છે તે વાયરલ થયો અને સાથે સંદેશ ન્યૂઝમાં જે અહેવાલ પ્રસારિત થયા બાદ ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા છે અને ખ્યાતિ હોસ્પિટલના બેદરકાર તબીબ ભલે રિમાન્ડ ઉપર રહ્યો પરંતુ પૂછપરછ કરવામાં ન આવી અને પૂછપરછ કરવાના બદલે અહીંયા તેને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. જોકે સમગ્ર મુદ્દાને લઈને પોલીસ તપાસ છે તે કરવામાં આવી. પોલીસ વિભાગના ગ્રામ્ય વિભાગના એસપી છે જે અહીંયા પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે પીઆઈની પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. સાથે જે ભોજનાલય સંચાલક હતો તેની પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. તપાસ અને મહત્વની વાત સમગ્ર બાબતને લઈને એ થાય છે કે જ્યાં આરોપીને રિમાન્ડ દરમિયાન રાખવામાં આવે છે ત્યાં તેની પૂછપરછના બદલે તેને વીવીઆઈપી ટ્રીટમેન્ટ છે તે વીવીઆઈપી ભોજન આપવામાં આવે છે અને હવે તપાસ છે જે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે તેને લઈને આરોપીને હવે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો છે. પરંતુ પરિવારને પણ સારો સહયોગ મળી રહે તે પ્રકારની પોલીસની કામગીરી પણ અહીંયા જરૂર જોવા મળી અને પોલીસની તપાસને લઈને દર વખત સવાલ ઉઠ્યા હતા આ કેસની શરૂઆતથી લઈને ત્યારે ફરી એક વખત બેદરકારીનો આ પુરાવો છે તે આ વિડીયોમાં સામે આવ્યો હતો. ગૃહ વિભાગે તપાસના આદેશ છે જે આપ્યા છે અને તે જ તપાસના આદેશને બંધ બારણે પોલીસના ઉચ્ચ અધિકારી અહીંયા પહોંચ્યા છે અને એ જ પૂછપરછને આધારે અહીંયા તપાસ છે તે કરવામાં આવી રહી છે. બંધ બારણે અહીંયા પીઆઈની ચેમ્બર આવેલી છે ત્યાં પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે પીઆઈએ પણ તે સમયે જો તકેદારી રાખી હોત તો આ પ્રકારની વીવીઆઈપી સારવાર અહીંયા ટ્રીટમેન્ટ છે તે આને આરોપીને આપવામાં ન આવી હોત. પરંતુ અહીંયા તો પીઓસુ તરફથી જ જમવાની વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવતી હતી અને તેને જ લઈને ગૃહ વિભાગે પણ તપાસના આદેશ આપ્યા છે અને એ જ તપાસના આધારે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. જી પ્રીતિ, આભાર દિવ્યા. વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું.